દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી અમારા અપલોડ કરેલા દરેકે દરેક વિડીયો તમને સૌથી પહેલા અને જલ્દી મળી શકે. કાર્યની ગણતરી, કેલ્ક્યુલેશન ઓફ વર્ક. જો કાર્યની ગણતરી કરતી વખતે આપણને બે વિચાર આવે કે એના પર લાગતું વર્ક કેવી રીતે લાગે છે આપણે જોવું છે. તો પહેલા શરૂઆત આપણે કરીએ, પહેલો ટોપિક લઈએ ચલ બળ વડે થતું કાર્ય. અચલ બળ વડે, યસ, અચલ બળ વડે. કોન્સ્ટન્ટ ફોર્સ વડે થતું કાર્ય. કોન્સ્ટન્ટ ફોર્સ વડે થતું કાર્ય જો ડબલ્યુ હોય તો એને કેલ્ક્યુલેશન કરવામાં તો તમે જાણો છો કે જો એફ અને ડી જાણતા હોય તો W બરાબર શું લખી શકો તમે? સીધે સીધો F સિંક કરી દો, મતલબ ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ કરો એટલે તમે યુ કેન ગેટ ધ વર્ક. ઓકે, પરંતુ જો લાગતું બળ સદિશ સ્વરૂપે હોય અને થીટા ખૂણો બનાવતો હોય ઇટ મીન્સ આ રીતે એફ આ તરફ લાગે છે અને ડિસ્પ્લેસમેન્ટ આ તરફ થાય છે. એનો જે એજન્ટ છે કયો? એફ કોસ થીટા. એના આધારે તમે વર્કને કેવી રીતે લખી શકો? એફ ઇન્ટુ યુ શુડ નો નોટ ઓનલી એફ ડી બટ ઓલસો થીટા. અહીંયા તમારી પાસે બેઝ વેલ્યુ હોય તો યુ કેન ગેટ ધ થીટા, બટ અહીંયા એફ ડી સિવાય તમારી પાસે થીટા પણ હોવો જોઈએ. યુ કેન કેલ્ક્યુલેટ બાય ધેટ. ઓકે, ત્રીજી એક એવી વસ્તુ છે કે જેમાં તમારે કાર્ય ગણવું હોય તો તમારે સદિશની મદદ લેવી પડે. તમારા સ્વાધ્યાયનો દાખલો નંબર એક છે એ પ્રમાણે તમને કાર્ય આ રીતે આપેલું, બોલ આ રીતે આપેલું, એફ ઇક્વલ્સ ટુ fxi કેરેટ પ્લસ fyj કેરેટ પ્લસ fz કેરેટ એન્ડ d વિલ બી xi કેરેટ yj કેરેટ પ્લસ z કેરેટ. તો આ સંદર્ભમાં જો તમારે વર્ક લેવું છે તો વર્ક ઇક્વલ્સ ટુ f ડોટ d. ડોટ પ્રોડક્ટ કરવા, બંને સદિશોનું શું કરવાનો? ડોટ પ્રોડક્ટ. ડોટ પ્રોડક્ટ આપણે ઓલરેડી શીખી ગયા છીએ, fxi કેરેટ પ્લસ fyj કેરેટ પ્લસ fz કેરેટ ડોટ d xi કેરેટ પ્લસ yj કેરેટ પ્લસ z કેરેટ. આપણે જાણીએ છીએ આનો ઉકેલ કઈ રીતે લાવીશું? fxi નો i j k સાથે, તો i નો i સાથે થશે, j નો k સાથે નો જવાબ શું આવશે? 0 આવશે. અને i નો i સાથે નો કેટલો થશે? 1. તો આનો જવાબ આવશે xfx પ્લસ આ બંને માટે yfy પ્લસ zfz. મતલબ જો બંને તમને સદિશ સ્વરૂપે આપી દીધા હોય તો તમારે એ સદિશોનો કેવો મલ્ટીપ્લિકેશન કરવાનો? અદિશ ગુણાકાર કરવાનો. અદિશ ગુણાકાર કરશો એટલે તમે કેલ્ક્યુલેશન મેળવી શકશો. તો આ તો અચલ બળ વડે થતું કાર્ય, પણ ઘણી વખત એવી ઘટનાઓ પણ છે કે જ્યાં તમારો ફોર્સને વેરિયેબલ કરવો પડે, એટલે દબાવ, ફોર્સમાં ફેરફાર થાય. હવે ફોર્સમાં ફેરફાર થાય તો અચલ બળ વડે થતું કાર્ય. નોર્મલી યાદ રાખજો કે આપણી આસપાસ જે કાર્ય છે, વર્ક થાય છે, એમાં મોટા ભાગે નોન વેરિયેબલ ફોર્સ હોય છે. ફોર એક્ઝામ્પલ, મારી પાસે આ બ્લોક છે. હવે આ બ્લોકને હું દબાવું છું, આ રીતે દબાવું છું, તો શરૂઆતમાં મારે ઓછું ફોર્સ લગાવવું પડે, પણ જેમ જેમ દબાય એમ કેવું મારે ફોર્સ શું કરવું પડશે? વધારવું પડશે. જેમ દબાવું છું એમ ફોર્સ શું થશે? વધારવું પડશે. ઇટ મીન્સ સ્ટાર્ટિંગમાં મેં 10 ન્યુટન ફોર્સ લગાવ્યો હોય તો હજુ વધારે 15 ન્યુટન, 20 ન્યુટન, 30 ન્યુટન, 50 ન્યુટન કરવું પડે મારે. તો આ ફોર્સ કેવું કહેવાય?
કોન્સ્ટન્ટ વેરિયેબલ મતલબ સતત એ શું થાય છે કન્ટિન્યુ એનો વેરિયેબલ થાય છે બધા છે આપણે નેચરમાં મોટા ભાગે આપણે જે ફોર્સ લગાવીએ છીએ આપણે જે ફોર્સ એપ્લાય કરીએ છીએ એ આપણે કોન્સ્ટન્ટ નથી રાખતા સતત શું કરવું પડે વેરિયેબલ આપણે કોઈ કાર ચલાવીએ છીએ ગાડી ચલાવીએ છીએ તો કાર ચલાવતી વખતે તમે ઇગ્નિશન આપો છો એનું જે એક્સેલરેટર આપો છો એ તમે કોન્સ્ટન્ટ નથી રાખી શકતા કેટલીક વખત તમે વધારે આપો છો કેટલીક વખત તમે ઓછું કરો છો તો ફોર્સ ઓછું અને વધતું થાય એ પ્રમાણે જે કાર્ય થાય એ કાર્યને આપણે શું કહીશું ચલ બળ વડે થતું કાર્ય તો આપણે ચોથો કેલ્ક્યુલેશન મેથડ શું છે ચલ બળ વડે થતું કાર્ય ચલ બળ વડે થતા કાર્યની પાછળ બે મેથડ છે એમાંની એક કઈ છે સંકલન ની રીત બિલકુલ સિમ્પલ છે સંકલન ની રીતમાં તમારી પાસે ધારો કે એક ફોર્સ લાગે છે ફોર્સ લાગે છે દરમિયાન કોન્સ્ટન્ટ વેરિયેબલ ફોર્સ દરમિયાન એક સ્થાનાંતર કેટલું થયું dx થયું સ્ટાર્ટિંગ ઇનિશિયલ પોઈન્ટ અહીંયા છે ધેટ ઇઝ x i ઓકે x i થી થોડું સ્થાનાંતર કર્યું dx કેટલું થયું આ પ્રમાણે સતત વેરિયેબલ ફોર્સ દ્વારા ઠેઠ અહીંયા સુધી x ફાઇનલ સુધી જાય છે તો x ફાઇનલ સુધી જાય છે દરમિયાન તમે શું કરો છો આખા જે પથ છે એને તમે શું કરો છો નાના નાના પાર પાડી દો ધેટ ઇઝ dx dx સરખા પાર પાડી દીધા ક્યાં સુધી ફાઇનલ પોઝિશન સુધી ઓકે તો ફાઇનલ પોઝિશન સુધી જ્યારે પાર પાડો છો ત્યારે w ઇઝ ઇક્વલ્સ ટુ નોર્મલી dw શું થશે એક નાના ભાગ દરમિયાન થતું કાર્ય જો dw હોય તો dw ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે f ઇન્ટુ dx આપણે એવું માનીએ કે અહીંયા થી અહીંયા સુધી કોન્સ્ટન્ટ ફોર્સ લાગે છે કારણ કે બહુ નાનું થઈએ ખૂબ નાનો સૂક્ષ્મ ખંડ તો એ સૂક્ષ્મ ખંડ દરમિયાન લાગતા ફોર્સ આપણે કોન્સ્ટન્ટ લઈ શકીએ અને જો એટલા ફોર્સ ને કોન્સ્ટન્ટ થઈએ તો વી કેન યુઝ ડાયરેક્ટ ફોર્સ લાઈક ધીસ અચલ બળ સૂત્ર આપણે ડાયરેક્ટ લઈ શકીએ બરાબર પણ આવા બધા જ વિભાગો માટે તથા કાર્યનો સરવાળો કરવો છે તો આ એક dw1 છે આના માટે dw2 છે આના માટે dw3 છે ધેટ ઇઝ w ઇઝ ઇક્વલ્સ ટુ ઓલ ઓફ dw ઓકે ધ ડિસ્પ્લેસમેન્ટ ફ્રોમ ફાઇનલ ઇનિશિયલ ટુ ફાઇનલ તો w ઇઝ ઇક્વલ્સ ટુ તમે શું લખી શકો ઇનિશિયલ ટુ ફાઇનલ f ઇન્ટુ dx ઓકે તો હવે આપણે શું લખી શકીએ આ જ ફોર્મ્યુલા છે આ ફોર્મ્યુલા કોના વડે થતું કાર્ય છે ચલ બળ વડે ને આ રીતે કઈ રીતે લઈશું આપણે સંકલન લઈશું ઓકે ઇન્ટિગ્રેશન મેથડ કેલ્ક્યુલસ મેથડ ધીસ ઇઝ સેડ ટુ બી કેલ્ક્યુલસ મેથડ આપણે અભ્યાસક્રમમાં બી છે ગ્રાફ આલેખ આપણે આલેખ તરીકે થોડી જોઈ લઈએ આલેખ આલેખ ની રીતમાં આપણે આલેખ દોરવો પડશે આલેખ કોનો f વર્સિસ x નો આલેખ તો f વર્સિસ x નો જ્યારે આપણે ગ્રાફ દોરીએ છીએ this is f વર્સિસ x f વર્સિસ x ના ગ્રાફમાં તમે જ્યારે ફોર્સ વેરિયેબલ વાળો લો અહીંયા થી આપણે સ્ટાર્ટ કરીએ તો ફોર્સ માં વેરિયેબલ આવે અને ડિસ્પ્લેસમેન્ટ પણ આ પ્રમાણે આવે સપોઝ આટલો ડિસ્પ્લેસમેન્ટ થાય છે બરાબર તો આ જે છે એની કાર્યની આપણે લાઈન લઈએ વર્કની જે લાઈન છે એ લઈએ ધીસ ઇઝ ગ્રાફ f વર્સિસ x f વર્સિસ x ના ગાળામાં જેમ અહીંયા આપણે લીધો તો લિનિયર મોશન માં આપણે લીધો તો એમ જ્યારે આ જે મોશન ઇન પ્લેન આપણે લઈએ તો આપણે એક વિચાર કરીએ કે એવો સૂક્ષ્મ ગાળો લઈએ સપોઝ ધીસ વન જેને આપણે શું નામ આપીએ dx ઓકે dx નામ આપીએ તો આ લાગતા ફોર્સ નો આ જે આટલો વિભાગ લઈ તફાવત વાળો કે બહુ નાનો હોય ટેન્સ ટુ ઝીરો આના જેમ ટેન્સ ટુ ઝીરો ટેન્સ ટુ ઝીરો એટલે આ જે વિભાગમાં ફોર્સ ને
કેન એસ્યુમ ધેટ ફોર્સ વિલ બી કોન્સ્ટન્ટ. આ વિભાગ આપણે દેખવા માટે આપણે થોડો કેવો લગાવે છે, બરાબર? તો આ આ વિભાગમાં જો ફોર્સ કોન્સ્ટન્ટ હશે તો W શું થશે? DW ઓફ કોર્સ F DS થઈ શકે, કારણ કે કોન્સ્ટન્ટ ફોર્સ માટે તો આપણે ડાયરેક્ટ ફોર્મ્યુલા લઈ શકીએ. તો આ વિભાગ આપણો આખો આ વિભાગ શું બતાવે છે? વર્ક બતાવે છે. કારણ કે જુઓ આ થઈ ગઈ પહોળાઈ ને આ થઈ ગઈ લંબાઈ. તો આ એક લંબ ચોરસ થયો, આ શું થઈ ગયો? લંબ ચોરસ. તો પહોળાઈ અને લંબાઈ નું ગુણાકાર એ શું થઈ ગયું? કાર્ય બતાવે છે. મતલબ આ જે ક્ષેત્રફળ આપણને શું બતાવે છે? કાર્ય બતાવે છે. આવા આપણે ઘણા બધા વિભાગ પાડી દઈએ, ઘણા બધા વિભાગ કરના છે, બહુ નજીક નજીક વિભાગ કરના છે. શું આપણે બહુ નજીક નજીક વિભાગ કરીએ તો આ દરેક વિભાગના ક્ષેત્રફળ દીઠ આપણે કોન્સ્ટન્ટ ફોર્સ લઈ શકીએ? તે બધા જ ક્ષેત્રફળ દીઠ આપણે કોન્સ્ટન્ટ ફોર્સ એટલે બધા જ વર્ક DW1, DW2, DW3, DW4 અપ ટુ DWN બધા જ N ફોર્સ સુધી તમે શું એનો સરવાળો કરી શકો? કરી શકો ને? N બધા જ ફોર્સ માટે DW1, DW2 બધા જ વર્ક નો આપણે સરવાળો કરી શકીએ, અને બધા જ વર્ક નો સરવાળો થાય તો એ સરવાળો સામો પરિણામે ઇન્ટિગ્રેશન માં, બરાબર? તો આની મેથડ ને આપણે થોડી નોંધી લઈએ. આપણે નોંધી લીધું છે કે ચલ બળ એટલે બળ પર સમય સ્થાન કે પરિબળના આધારે જે ફેરફાર થાય એને આપણે ચલ બળ કહીએ છીએ, બરાબર? ચલ બળ ભાગ્યે જ જોવા મળે છે, મોટા ભાગે આપણે અચલ બળથી જ કાર્ય કરવું પડે. મતલબ અચલ બળ ભાગે જોવા મળે છે, આપણે ચલ બળથી કાર્ય કરવું પડે છે. અહીં આપણે એફ વર્સિસ એક્સ નો જે ગ્રાફ દર્શાવેલો છે એ આલેખમાં આપણે શરૂઆતમાં વિચારી લીધું કેટલું ડેલ્ટા એક્સ સ્થાનાંતર, આપણે વિચારી લઈએ કે ડેલ્ટા એક્સ સ્થાનાંતર છે. તો ડેલ્ટા એફ જેટલા સૂક્ષ્મ સ્થાનાંતર પૂરતું આપણે બળને કેવું લઈએ છીએ? કોન્સ્ટન્ટ લઈએ છીએ. તો આ લંબચોરસ નું જે ક્ષેત્રફળ છે ને એ કાર્ય દર્શાવે, મતલબ DW ઇઝ ઇક્વલ્સ ટુ સરવાળો કરીએ તો કુલ ક્ષેત્રફળ મળે. તો અહીં મળતા બધા જ લંબ ચોરસ નો ક્ષેત્રફળ તે વિભાગનું કાર્ય દર્શાવે છે. તો કુલ કાર્ય જો આપણે W લેવું છે તો આપણે વિચારી લઈએ કે જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એને આપણે શું લખીશું? એક્સ ઇનિશિયલ. અને એન્ડ પોઈન્ટ છે એને શું લખીશું? એક્સ ફાઇનલ. ઓકે, તો એક્સ ઇનિશિયલ થી એક્સ ફાઇનલ દરમિયાન એફ ડોટ ડેલ્ટા એક્સ આપણે લઈ શકીએ. મતલબ હવે જયારે આપણે જે કુલ કાર્ય મેળવવું છે તો શું કરીશું? તો લખી શકીએ કે એક્સ અક્ષ વડે જે એક્સ અક્ષ સાથે જે કાર્યનો આલેખ જેટલો વિસ્તાર ઘેરે ને આ વિસ્તારનો આપણે ક્ષેત્રફળ લઈ શકીએ. પરંતુ અહીં W ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 ધેન એક્સ ઇનિશિયલ ડિવાઇડેડ બાય એક્સ ફાઇનલ એફ ડોટ ડેલ્ટા એક્સ વિચ ઇઝ સેડ ટુ બી એફ ઇન્ટુ dx વિચ ઇઝ ઇન્ટિગ્રેશન x ઇનિશિયલ ટુ x ફાઇન. ઓકે, આ થોડું વધારે ભેગું થઈ જાય છે. તો W ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન, આ લિમિટ લેતા હવે આ સરવાળો સામો પ્રવેશ ફેરવાઈ જશે x ઇનિશિયલ ટુ x ફાઇનલ સંકલનમાં f ડોટ dx જે આપણું સંકલનની રીત હતી એ જ. પણ આ શું દર્શાવે છે? અહી W એ કાર્યના આલેખે
એક્સ અક્ષ સાથે ઘેરેલું કુલ ક્ષેત્રફળ છે. શું છે? એક્સ અક્ષ સાથે ઘેરેલું કુલ ક્ષેત્રફળ છે. ઇન શોર્ટ, જયારે તમે કાર્યની ગણતરી કરો ત્યારે પહેલા તમારા નોલેજમાં આવવું જોઈએ કે લાગતું બળ અચલ છે કે ચલ છે. ચલ બળ હોય અને જો ગ્રાફની રીતનો ઉપયોગ કરવો હોય તો આપણે જેમ પહેલામાં સ્થાનાંતર શોધવું હતું, યાદ છે ને? v વર્સસ x ના, v વર્સસ t ના ગ્રાફમાં સ્થાનાંતર શોધવું હતું તો આપણે શું કરતા હતા? x અક્ષ વડે ઘેરાયેલા ક્ષેત્રફળ લેતા હતા ને, આલેખ દ્વારા x અક્ષ સાથે ઘેરાયેલું. તો અહીંયા પણ આલેખ દ્વારા x અક્ષ સાથે ઘેરાયેલા ક્ષેત્રફળને જો આપણે શોધી શકીએ તો આપણે કાર્યને બહુ સરળતાથી મેળવી શકીએ.